નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન સ્વાગત છે અર્થશાસ્ત્રની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક જેનું પેપર નંબર છ પેપર નંબર છ નું આપણે અહીંયા મિત્રો વિભાગ એ અને વિભાગ બી નું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું તો મિત્રો વિભાગ એ એની અંદર તમને એકથી પંદર પ્રશ્નો આપેલા હોય એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો હોય છે દરેકનો ગુણ આખો વિભાગ પંદર ગુણ તો નીચેમાંથી નીચેનામાંથી સાના માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે તો એનો આચો જવાબ છે મિત્રો બી આલેખ દોરવા માટે બીજો પ્રશ્ન માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે તો ભાઈ માનવ વિકાસ આંકનું મૂલ્ય ઝીરોથી એકની વચ્ચે હોય છે ત્રણ આર્થિક વૃદ્ધિ એ કેવું પરિવર્તન છે તો આનો જવાબ છે મિત્રો સી પરિણાત્મક પરિવર્તન છે ચાર ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા ક્યાં નામે ઓળખાતી હતી તો આપણને બધાને ખબર છે સાટા પદ્ધતિ બદલા પદ્ધતિ વસ્તુ સામે વસ્તુ અથવા વસ્તુ સામે સેવા વિનિમયનું માપદંડ નાણું નહોતું પાંચ ફુગાવાના સમયે આરબીઆઈ શું કરે તો ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છ ઓગણીસો બાસઠ પછી કુલ થાપણોના કેટલા ટકા સી આર આર રાખવાનું આરબીઆઈએ નક્કી કર્યું તો ઓગણીસો ને પછી ત્રણ ટકાથી લઈને પંદર ટકા સુધી સી રાખવાનું નક્કી કર્યું સાત વર્ષ બે હજાર અગિયાર બારના અંદાજો મુજબ ત્રીસથી ચાલીસ ટકાની ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય તો ઓડિશા રાજ્યનો સમાવેશ થાય ત્રીસથી ચાલીસ ટકાની ગરીબી શ્રેણીમાં ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ ભારતની બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વસ્તી છે તો બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે અડસઠ ટકા વસ્તી તમને ગાલામાં મિત્રો સાસઠ ટકા આપ્યું છે હકીકતમાં સાસઠ ટકા નથી એ પ્રિન્ટિંગ મિસ્ટિક કે જે ભૂલ હોય તે ચોપડીમાં આપણને અડસઠ ટકા આપ્યું છે નવ પ્રછન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય તો શૂન્ય પ્રછન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય દસ અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે તેનો જવાબ છે સી ચક્રીય બેરોજગારી અગિયાર ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી તો અઢારસો ને એકોતેરમાં સૌ વસ્તી ગણતરી કરવામાં આવી હતી બાર ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો સી અસર થાય તો ભારત માટે જો હુંડિયામણનો દર ઘટે તો નિકાસો ઘટે તેર નાના પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ કરવામાં આવતું હોય છે તેનો જવાબ છે રૂપિયા પચીસ લાખથી પાંચ કરોડ સુધી એમાં નાના પાયાના ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવામાં આવતું હોય છે ચૌદ નીચેનામાંથી કયો ઉદ્યોગ વપરાશી વસ્તુઓનો ઉદ્યોગ છે તો ભાઈ સી સાબુ અને ત્યારબાદ આવે છે પંદર નર્મદા નદી ઉપર બંધ બાંધવાથી થતું વસ્તીનું સ્થળાંતર કેવું સ્થળાંતર ગણાય તો વિકાસલક્ષી સ્થળાંતર ગણાય કારણ કે નદી ઉપર બંધ એટલે હામેના વિસ્તારનો વિકાસ શક્ય બને હવે મિત્રો આપણે એક વાક્યના સવાલ જોઈએ એમાં તમારે સોળ નંબરથી લઈને ત્રીસ નંબર સુધીના પ્રશ્ન આપેલા હોય છે દરેકનો એક ગુણ આખો વિભાગ પંદર ગુણમાં પ્રશ્ન નંબર સોળ જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવાની હોય ત્યારે શું દોરવામાં આવે છે તો આ સવાલનો જવાબનો સવાલ બનાવી નાખ્યો છે મિત્રો આલેખ દોરવામાં આવે છે સ્તંભાકૃતિમાં સ્તંભની ઊંચાઈ અને સ્તંભની પહોળાઈ શું દર્શાવે છે તો સ્તંભાકૃતિમાં સ્તંભની ઊંચાઈ એ ચલનું કુલ મૂલ્ય દર્શાવે છે અને સ્તંભની પહોળાઈ એ કોઈ મૂલ્ય દર્શાવતી નથી અઢાર અપેક્ષિત આયુષ્ય એટલે શું ભાઈ બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે આવી જે અપેક્ષા કરવામાં આવે એને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે ઓગણીસ બેંક રેટ એટલે શું ભાઈ આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેન્ક રેટ કહે છે વીસ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના પહેલી એપ્રિલ ઓગણીસો ને પાંત્રીસની અંદર થઈ હતી એકવીસ નિરપેક્ષ ગરીબી કેવી રીતે નક્કી કરવામાં આવે છે અથવા નિર્ધારિત થાય છે તો નિરપેક્ષ ગરીબી એ ગરીબી રેખા વડે નિર્ધારિત અથવા તો નક્કી કરવામાં આવે છે બાવીસ પીગુના મતે બેરોજગારીનો અર્થ જણાવો પીગુના મતે બેરોજગારી એટલે કોઈ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય છતાં કામ ન મળે આવી સ્થિતિને બેરોજગારી કહેવાય પીગુના મતે ત્યારબાદ ત્રેવીસમો સવાલ બધી સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે તો બધી સમસ્યાના મૂળમાં વસ્તી વધારાની સમસ્યા રહેલી છે ચોવીસ ખેત પેદાશોના સંગ્રહ માટે કયા નિગમની સ્થાપના કરવામાં આવી છે ખેત પેદેશોના સંગ્રહ માટે એક રાષ્ટ્રીય કઠોળ નિગમ અને બીજું રાજ્ય કઠોળ નિગમની સ્થાપના કરવામાં આવી છે પચીસ બીજ ક્રાંતિ એટલે શું તો સુધારેલા બિયારણોને કારણે અન્ન ઉત્પાદનમાં થતા અસાધારણ અને વધારાને બીજ ક્રાંતિ નામે ઓળખવામાં આવે છે છવ્વીસ લેણદેણની તુલનામાં પુરાણ છે ક્યારે કહેવાય જો લેણદેણની તુલામાં જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય એટલે કે ઉધાર કરતાં જમા વધુ હોય ત્યારે એમાં પુરાણ છે આનાથી વિરુદ્ધ થઈ જાય એટલે લેણદેણ તુલામાં ખાધ આયાત ગણાય અત્યાવીસ નિભાવ માટેની આયાતો કોને કહેવાય ભાઈ વીજળી છે આંતરરાષ્ટ્રીય આંતરમાળખાકીય સુવિધાઓ છે કૌશલ્ય પ્રાપ્તિ છે ટૂંકમાં જે આપણે ઉદ્યોગ ધંધાને નિભાવવા માટે છે એને નિભાવ માટેની આયાતો કેવાય ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો આવેલા છે ઓગણત્રીસ વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારના દેશ તરીકે ઓળખાય છે તો વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કૃષિ ક્ષેત્ર આધારિત વિકસિત દેશ તરીકે ઓળખાય છે અને છેલ્લો સવાલ શહેરીકરણનો અર્થ આપો શહેરીકરણની ટૂંકમાં વ્યાખ્યા આપો સામાન્યતઃમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવામાં આવે છે લાઈક કરો કરો અને વધુને વધુ શેર આ લાઈ અમારા ડિજિટલ એજ્યુકેશન માધ્યમોનો પરિચય કરાવો તો પ્લે સ્ટોરમાં માં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલીક ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક